26 એમસીક્યુ હતા કે જેને એવું કહી શકાય કે ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રી ફંક્શન નો જે બેઝ જેડબલઈ નો બેઝ તમને આપ્યો હતો એનું સોલ્યુશન આપી રહ્યો છું તમને. આમ તો આમાંથી અડધા દાખલા તમને આવડ્યા હશે, એટલે જે દાખલા આવડ્યા હોય એમાં ફોરવર્ડ કરી નાખજો. વેરી સિમ્પલ એનસીઆરટી નો દાખલો છે અને બોર્ડની એનસીઆરટીની પરીક્ષામાં જ ખાલી જગ્યામાં પૂછાય એવો જ આ દાખલો છે. અને જીડબલ્યુ નો પેલો એમસીક્યુ કહી જ ન શકાય. વેરી સિમ્પલ, ડાયરેક્ટ કોષ્ટક પરથી કિંમત મુકતા પાઈ બાય થ્રી, પાઈ બાય સિક્સ એટલે કે માઇનસ પાઈ બાય સિક્સ માઇનસ છે, એટલે માઇનસ બાર કાઢીને કોષ્ટક પરથી કિંમત મૂકો તો ચાલે. આ 60 કહેવાય, 30 કહેવાય, 60 માંથી 30 જાય, 30 વધે, ધીસ ઇઝ 10 પાઈ બાય 6 એન્ડ ધીસ ઇઝ 1 અપોન રૂટ 3, એ ઇઝ ધ આન્સર. આ પણ એનસીઆરટી નો દાખલો કહી શકાય. કોસ રૂટ 3 બાય 2 એટલે પાઈ બાય 6 રેન્જ, પણ માઇનસ એટલે બીજું ચરણ, છેદ કરતા અંશે કહો છો ડાયરેક્ટ 5 પાઈ બાય 6 પ્લસ પાઈ બાય 6. અથવા તમે આને આમ પણ વિચારી શકો કે ધીસ ઇઝ લોંગ મેથડ થી જોવું હોય તો પાઈ માઇનસ કોસ ઇન્વર્સ રૂટ 3 બાય 2, ધીસ ઇઝ પાઈ માઇનસ પાઈ બાય 6 ઇઝ 5 પાઈ બાય 6. તમે આવું વિચારો તો મને કઈ વાંધો નથી, પણ આપણે ડાયરેક્ટ બધું ભણ્યા છીએ, આપણને આવડે છે. 5 પાઈ પ્લસ પાઈ 6 પાઈ બાય 6, ધીસ ઇઝ પાઈ એન્ડ કોસ પાઈ, ફાઇનલ વી આર ગેટિંગ કોસ પાઈ. કોસ પાઈ એટલે અહીંયા આવીએ એડેસ આગળ માઇનસ 1,0, સો ધીસ ઇઝ માઇનસ 1. નેક્સ્ટ આનો પ્રદેશ પૂછ્યો છે. સાઇન ઇન્વર્સ, જો એકવાર પહેલી વાર દાખલો આવી રહ્યો છે એટલે થોડું વધારે વાત કરી રહ્યો છું. સાઇન વિશે આપણને પાકી ખબર છે કે ધીસ ઇઝ માઇનસ પાઈ બાય 2 પાઈ બાય 2 ટુ માઇનસ 1 1, ધેરફોર સાઇન ઇન્વર્સ ઇઝ ફ્રોમ માઇનસ 1 ટુ 1 ટુ માઇનસ પાઈ બાય 2 ટુ પાઈ બાય 2, સો ધીસ ઇઝ અ ડોમેન ઓફ સાઇન ઇન્વર્સ. સાઇન ઇન્વર્સ નો પ્રદેશ માઇનસ 1 થી 1 છે, એટલે કે સાઇન ઇન્વર્સ જ્યાં એક્સ છે, એક્સ એક્સ ઈ આની વચ્ચે હોય, એક્સ ઇઝ બિટવીન માઇનસ 1 ટુ 1, સો વી હેવ ટુ થિંક અબાઉટ 2x² - 1. સો સિન્સ વી નો ધેટ એક્સ સ્ક્વેર ઇઝ ઓલવેઝ બિટવીન 0 ટુ 1, વી વોન્ટ 2x² - 1, સો મલ્ટીપ્લાઇંગ વિથ 2 વી આર ગેટિંગ 0, 2x² 2, એડિંગ માઇનસ 1, માઇનસ 1 ઉમેરતા ધીસ ઇઝ 1, ધીસ ઇઝ માઇનસ 1, સો ફાઇનલી વી આર ગેટિંગ 2x² - 1 ઇઝ બિટવીન માઇનસ 1 ટુ 1, સો ધ આન્સર ઇઝ ધ ડોમેન ઓફ સાઇન ઇન્વર્સ, ધીસ ઇઝ આન્સર માઇનસ 1 ટુ 1. નેક્સ્ટ ચોથા ભાગમાં છઠ્ઠાની વાત કરીએ. આઈ થિંક વી હેવ ડન ઇન ધ લાસ્ટ લેક્ચર, બટ લેટ અસ રિવાઇઝ. સિન્સ વી નો ધેટ ધ રેડિયન, 1 રેડિયન ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી 57 ડિગ્રી. 57 અંશ 22 મિનિટ 16 સેકન્ડ એવું કઈક તમે 11મા ધોરણમાં રેડિયન અંશમાં ફેરવતા હતા. હવે અહીંયા 7 રેડિયન છે, એટલે 7 રેડિયન ક્યાં આવે એ જોવું પડે. તો 1 રેડિયન એટલે કેટલા, તો 7 રેડિયન એટલે કેટલા, સામાન્ય ત્રિરાશિ માનવાની, આનો ગુણાકાર 57 49 તો 90 વધી 4, 7 5 35 ને 4 39, એટલે અંદાજે 400 ડિગ્રી જેવો ખૂણો થાય. હવે લાસ્ટ ટાઈમ આપણે શીખ્યા હતા, રિવિઝન કરાવું છું, આ 9 ઘડીઓ બોલતા જવાનો. 90 અંશ, 9 2 18, 9 3 27, 9 4 36, 0 અહીંયા જ હોય, 9 5 45, તો 399 આ બંને નો ગુણાકાર, એટલે 7 રેડિયન છે 399 અંશ અંદાજિત ખૂણો છે, એટલે 400 અંશ છે અહીંયા આવે, અહીંયા એટલે 360 થી 450 વચ્ચે. આ જ માપને રેડિયન માં નાખું, 0 π/2 π, ધીસ ઇઝ 3 π/2, ધીસ ઇઝ 360 ઇઝ 2π, અને ધીસ ઇઝ 5 π/2, 450, એટલે સો વી આર બિટવીન 2π/2 5π/2, 7 રેડિયન ઇઝ બિટવીન 2π/2 5π/2. હવે આપણે જાણીએ છીએ કે સાઇન નો યોગ્ય પ્રદેશ માઇનસ π/2 2π/2 છે, આપણે જાણીએ છીએ.
એનો મતલબ ઘણા જણા એમ કહેશે કે આપણે આ આકૃતિ પ્રમાણે તો અહીંયા જ છીએ, જે પહેલા ત્રણનો ભાગ જ છે. એ વાત સાચી, પણ સાઈન નો એકવાર યોગ્ય પ્રદેશ આપણે લખ્યો એટલે આપણે આની વચ્ચે જ આવવું પડે, એટલે આની વચ્ચે એટલે કાં તો અહીંયા આવવું પડે કાં તો અહીંયા આવવું પડે. તો જો આપણે અહીંયા આવવું હોય તો એક્ઝેક્ટ એક વર્તુળ પાછા જવું પડે, એટલે કે 2π જેટલા પાછા જવું પડે, π જેટલા નહીં. તો મારે બધામાંથી 2π બાદ કરવા પડે, 7 - 2π, this is 2π - 2π, this is 5π/2 - 2π, so 7 - 2π, this is 0, લસા લેતા π/2, so 7 radian is not a proper domain of sine, but 7 - 2π radian, this is belongs to proper domain of sine. આ સાઈન ના યોગ્ય પ્રદેશમાં છે, એટલે આનો સાઈન લેવાનો કે સાઈન 7 - 2π અને સાઈન 7, આ બંનેની નિશાની કાં તો સમાન હશે કાં તો વિરોધી હશે. સાઈન અયુગ્મ વિધેય છે એટલે માઇનસ કોમન લેતા તો 2π - 7, 2π - 7, 2π અહીંયા આવે, માઇનસ એટલે ચોથું ચરણ. તમને ખબર છે કે આમ હાલીએ એટલે આગળ વધ્યા કહેવાય, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે પોઝિટિવ ડાયરેક્શન. આમાંથી માઇનસ કરવું એટલે હું ચોથા ચરણમાં આવું, ચોથામાં સાઈન ઋણ હોય એટલે કે માઇનસ, માઇનસ સાઈન 7 અને માઇનસ માઇનસ પ્લસ સાઈન 7. એનો મતલબ કે સાઈન 7 જ્યાં છે એના બદલે આ લખી શકાય છે. તો હું આમ લખીશ, ધીસ ઇઝ ઇક્વલ ટુ સાઈન ઇન્વર્સ ઓફ સાઈન 7 - 2π. હવે આ સાઈન ના યોગ્ય પ્રદેશમાં છે એટલે સીધો બહાર નીકળે, 7 - 2π ઇઝ ધ રાઈટ આન્સર. આઈ થિંક ઓપ્શનમાં સી ઓપ્શન છે, 7 - 2π એ તમારો સાચો જવાબ છે, સી. નેક્સ્ટ, આગળના દાખલાની જેવો જ 7 રેડિયન ના બદલે -5 રેડિયન. તો પહેલા તો આ -5 રેડિયન છે એને રિપેર કરતા, એટલે કે સાઈન ઇન્વર્સ ઓફ સાઈન અયુગ્મ વિધિ માઇનસ આવે 12, અને સાઈન ઇન્વર્સ અને આપણે થીટા કહીએ કે એક્સ કહીએ તો સાઈન ઇન્વર્સ માઇનસ એક્સ તો -12 આવે, માઇનસ સાઈન ઇન્વર્સ ઓફ સાઈન 5. હવે 5 રેડિયન વિશે વિચારતા ફરી વખત, 1 રેડિયન 57 ડિગ્રી, 5 રેડિયન હાઉ મેની ડિગ્રી, 5 × 7 = 3500, બધી 3, 5, 5, 25 ને 3, 28, 285. તો અહીંયા આપણે જોઈ લઈએ 0, 90, 180, 270 એટલે કે 3π/2 એન્ડ ધીસ ઇઝ 2π એટલે કે 360. તો 285 એટલે આપણે અહીંયા છીએ. હકીકતમાં આપણે અહીંયા જ હોવા જોઈએ, પણ આપણે હોવા જોઈએ આની વચ્ચે, એટલે કે -π/2 થી π/2 વચ્ચે હોવા જોઈએ. એટલે જો એક્ઝેક્ટ આમાંથી 2π બાદ કરીએ તો પાછા અહીંયા આવી જઈએ, એટલે 5 રેડિયન છે ને અહીંયા છે 3π/2 થી 2π વચ્ચે. જો આ બધામાંથી 2π બાદ કરું, 3π/2 -2π, લસા લો તો 2 2 4, -π/2 ધીસ ઇઝ 0, તો 5 - 2π યોગ્ય પ્રદેશમાં આવે. સાઈન 5 રેડિયન ઇઝ નોટ ઇન અ પ્રોપર ડોમેન ઓફ સાઈન, બટ 5 - 2π ઇઝ ઇન અ પ્રોપર ડોમેન ઓફ સાઈન. સો નાઉ વી વિલ થિંક અબાઉટ ધીસ સાઈન. સો રિલેશન બિટવીન સાઈન 5 - 2π એન્ડ સાઈન 5, આઈધર દે આર ઇક્વલ ઓર દે આર ઓપોઝિટ. લેટ અસ સી, ટેકિંગ માઇનસ કોમન, માઇનસ સાઈન 2π - 5, 2π ફરી વાર ઇનું રિપીટ થાય છે આગળના દાખલાનું. હિયર ઇઝ 2π - સો વી આર ઇન ફોર્થ ક્વોડ્રન્ટ, ચોથું ચરણ, સાઈન ઋણ, સો ધીસ ઇઝ માઇનસ સાઈન 5, માઇનસ માઇનસ પ્લસ સાઈન 5, સો ઇન્સ્ટેડ ઓફ સાઈન 5 વી કેન હેવ, વી કેન પુટ સાઈન 5 - 2π. તો હું આમ લખીશ માઇનસ, આ માઇનસ સાઈન ઇન્વર્સ ઓફ સાઈન 5 - 2π.
आ माइनस आम नाम आ योग्य प्रदेश में सीधा बार निकले माइनस अंदर गुण आता सो आंसर इज 2π-5 सो इन दैट केस आंसर इज ए 2π-5 वेरी गुड नेक्स्ट एकादो कॉस नो दाखलो लीए अपने नेक्स्ट कॉस नो दाखलो छे 10 रेडियन फरी वक्त इनु इक्वेशन के एक रेडियन एटले अंदाजित 57 अंश तो 10 रेडियन एटले अंदाजित 570 अंश नियर अबाउट 570 डिग्री तो क्या हशे 570 अंश 90 180 270 360 लगतो जाऊ साथे साथे 9 दू 18 9 3 27 9 4 36 9 5 45 90 છે કે 54 અને આને થી આગળ અહીંયા 9 7 63 630 હવે આને રેડિયન માં લખતો જાઉં 0 pi by 2 pi 3 pi by 2 2 pi 5 pi by 2 this is 3 pi અને 3 pi by 2 માં 4 ઉમેરો એટલે 7 pi by 2 તો આપણે ક્યાં છીએ આપણે અહીંયા છીએ 3 pi થી 3 pi થી 7 pi by 2 વચ્ચે છીએ જો હું આમાંથી પાઈ બાદ કરું તો હું અહીંયા આવું અને હજી એમાંથી 2 પાઈ બાદ કરું બરાબર જોજો પાઈ બાદ કરીએ એટલે અહીંયા આવીએ અને હજી બીજા 2 પાઈ બાદ કરીએ અહીંયા આવ્યા પછી 2 પાઈ બાદ કરીએ એટલે અહીંયા આવીએ 0 થી પાઈ બાય 2 માં એટલે મારે ટોટલ 3 પાઈ બાદ કરવા પડે તો બધામાંથી 3 પાઈ બાદ કરતા 10 - 3π 3π - 3π 7π/2 - 3π सो 10 - 3π इज बिटवीन 0 टू लसालियो 7 - 6 जाय π/2 तो 10 - 3π cos ના યોગ્ય પ્રદેશમાં છે cos 10 રેડિયન 10 રેડિયન cos ના યોગ્ય પ્રદેશમાં નથી એટલે આના cos વિશે વિચારવાનું cos 10 - 3π cos યુગ્મ વિધેય છે માઇનસ કોમન લેતા cos 3π - 10 3π અહીંયા આવે -10 એટલે બીજું ચરણ બીજામાં cos ઋણ -cos 10 એનો મતલબ આના અને આના વચ્ચે વિરોધી સંબંધ છે એટલે કે જ્યાં જ્યાં cos 10 રેડિયન હશે ત્યાં લખશું -cos 10 - 3π આપણે આવું લખશું તો cos 10 રેડિયન ના બદલે આ કિંમત લખાશે જે હું અહીં લખવા જઈ રહ્યો છું तो इज इक्वल टू कॉस इनवर्स ऑफ माइनस कॉस 10 - 3π खास ध्यान रखो कॉस इनवर्स युग्म अयुग्म विधि कॉस इनवर्स मानो आवे कॉस इनवर्स माइनस एक्स अने एक्स कहिए तो ये आवे पाई माइनस कॉस इनवर्स एक्स दिस इज इंपोर्टेंट स्टेप सो दिस इज पाई माइनस આ આખું બહાર નીકળે 10 - 3π પાઈ માઇનસ 10 પ્લસ 3π સો આન્સર ઇઝ 4π - 10 તો છઠ્ઠા એમસીક્યુ માં 4π - 10 બી ઇઝ અવર આન્સર સો સુપર નેક્સ્ટ આ આખી દાખલાઓની સિરીઝ છે અને આ 4-5 દાખલા આપણે એકવાર સમજી ગયા હોય ને તો ગુજકેટમાં અત્યાર સુધી આવા દાખલા તો પૂછાયેલા છે જેડબલમાં ઘણી બધી વાર આવા પૂછાઈ ગયેલા છે દાખલા તો એક ગ્રીપ આપણી આવી જાય અને ઝડપથી આપણે સોલ્વ કરતા થઈ જઈએ ઝડપથી આપણે અહીંયા પહેલા તો 6 રેડિયન વિશે વિચારી લઈએ 57 ડિગ્રી એપ્રોક્સિમેટલી તો 6 રેડિયન એટલે એપ્રોક્સિમેટલી 7 - 6 = 4200 નો બગડો વધી 4 - 5 = 36 ને 4 - 342 એટલે 360 કરતા નાનો હવે સીધું હવામાં વિચાર 360 કરતા નાનો એટલે ચોથા ચરણનો ખૂણો થાય 3π/2 થી 2π હવે ઝડપ આપણી આવતી છે 3π/2 થી 2π હોય તો આપણે આવવાનું હોય અહીંયા -π/2 થી 0 માં ઈ જ જગ્યા આવવાનું હોય પણ એક સર્કલ પાછા જઈએ તો નહીં આવી શકીએ એટલે હું પહેલા તો અહીંયા સદરૂપ આપી દઉં આ માઇનસ ને અહીંયા લઈ લઉં અને અહીંથી સીધો બહાર લઈ લઉં એટલે કે -10 ઇન્વર્સ ઓફ 10 6
एंड सिक्स इज बिटवीन थ्री पाई बाय टू 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 पाई बता मे टू पाई बात करता दिस इज जीरो दिस इज माइनस पाई बाय टू आ टेन ना योग्य प्रदेश में एनो टेन लेता टेन सिक्स माइनस टू पाई टेन अयुग्म विधि है माइनस कॉमन लेता टेन टू पाई माइनस सिक्स टू पाई इज ऑलवेज हियर माइनस ले चौथु चरण चौथा में ऑलवेज टीसी कॉस देन टेन ऋण एटले के माइनस टेन सिक्स एटले के प्लस टेन सिक्स तो टेन सिक्स की जगह आ सीधू मूकी सकाय सॉरी त्या नहीं अहिया टेन सिक्स की जगह आ मूकी सकाय एटले के माइनस टेन इनवर्स ऑफ टेन सिक्स माइनस टू पाई एटले के माइनस सिक्स माइनस टू पाई माइनस अंदर गुणा होता सो आंसर इज टू पाई माइनस सिक्स तो एमसीक्यू सात में आंसर है बी बी टू पाई माइनस सिक्स नेक्स्ट बहु इंटरेस्टिंग दाखलो आम जे लोग कॉन्सेप्ट जाणता न हो गोथा खाई जाए कारण के सामान्य रीते बात आई है कि जय साइन इनवर्स लीए ने तो अह खूणो न आए पण माइनस एक थी एक वच्चे नी किंमत आवे जेम के साइन इनवर्स जीरो एटले जीरो साइन इनवर्स वन तो पाई बाय टू साइन इनवर्स रूट टू सॉरी वन अपॉन रूट टू तो पाई बाय फोर साइन इनवर्स वन बाय माइनस वन बाय टू तो माइनस पाई बाय सिक्स एम मारे कॉट इनवर्स लखवू होय तो कॉट इनवर्स हूँ रूट थ्री लखू तो मारे लखाय पाई बाय सिक्स टूंक में अहीं आंकड़ा आवे एना बदले कॉट इनवर्स आंकड़ो नहीं पर खूणो छे पण वात एवी छे के विधेय कॉट ऑफ कॉट इनवर्स एटले विधेय अने एना प्रतिविधेय नू संयोजन छे ज्यारे अंदर प्रतिविधेय होय अने अहींया विधेय होय त्यारे लाइसेंस ग्रांटेड छे के प्रतिविधेय हमेशा योग्य प्रदेश में ज बिलोंग करतु होय माटे आ अने आ भेगू थयु એટલે તદે વિધેય એટલે સીધું આ બહાર નીકળ્યું ધીસ ઇઝ કોસે થ્રી પાઈ બાય ફોર એન્ડ યુ નો દેટ ધીસ ઇઝ જસ્ટ રૂટ ટુ છેદ કરતા અંશ એક ઓછો બીજું ચરણ સાઇન ધન કોસેક ધન રૂટ ટુ ઇઝ ધ આન્સર નવમા દાખલામાં ભૂલ થઈ હતી મારી ઉપર દર્શનમાં ફોન હતો કે સાહેબ આમાં કઈક ભૂલ છે એમ જે વિદ્યાર્થીઓને ખ્યાલ હોય ડાઉટ હોય તો પૂછવું જોઈએ હજી સુધી બહુ લિમિટેડ વિદ્યાર્થીઓના ડાઉટ માટે ફોન આવે છે કાર્તિક દર્શન હું બે ત્રણ જણાના નામ દઉં એ લોકોના ફોન આવે છે એની પહેલા એક બે બહેનોના પણ ફોન આવ્યા હતા પણ હજી ઘણા બધા લોકો ડાઉટ નથી પૂછી રહ્યા તો એ પૂછવા જોઈએ અહીંયા ઇન્વર્સ લખાઈ ગયું હતું ત્યાં વર્ગ છે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે sec square theta હોય તો એને આપણે 1 plus tan square theta લખીએ છીએ એટલે આને જો હું થોડી કવર માટે theta મગજમાં ધારી લઉં તો this is 1 plus tan square of tan inverse 2 similarly cos square theta is 1 plus cot inverse of cot square of cot inverse 3 બીજી વાત આવી ભણ્યા હતા કે ટેન સ્ક્વેર ઓફ ટેન ઇન્વર્સ ફોર હોય તો ટેન અને ઇન્વર્સ અંદર ઇન્વર્સ એટલે લાયસન્સ ગ્રાન્ટેડ એટલે ચાર નહીં પણ ચાર નો વર્ગ થાય તો એ મુજબ અહીંયા વન પ્લસ ટુ સ્ક્વેર વન પ્લસ થ્રી સ્ક્વેર વન પ્લસ ફોર પ્લસ નાઇન સો ટેન પ્લસ ફાઈવ ફિફ્ટીન તો આઠમા નો જવાબ આઠમા એમસીક્યુ નો જવાબ એ રૂટ ટુ નવમામાં સી પંદર આ લિસ્ટ જે તમને સ્કેન કરીને મોકલ્યું એમસીક્યુ ના ક્વેશ્ચન મારી પાસે રાખ્યા છે જવાબ પણ ટેલી થતા જાય નવમામાં સી નેક્સ્ટ દસ અને અગિયાર ની વાત કરીએ આપણે હું આવા દાખલા ટેસ્ટમાં પૂછીશ આગળના દાખલા હતા એમાં બે વિધેયો સમાન હતા આમ બે વિધેય અલગ હોય તો જમાવટ થાય આમાં કઈક મજા આવે જો સૌથી પહેલા તો શરૂઆતના સ્ટેપ તો તમને આવડી હોય કે આ માઇનસ સાઇન અયુગ્મ વિધેય છે એટલે બહાર લેતા પછો કોસ ઇન્વર્સ તો કોસ ઇન્વર્સ યુગ્મ અયુગ્મ ન આવે પણ કોસ ઇન્વર્સમાં માઇનસ થીટા હોય તો એ કહેવાય પાય માઇનસ કોસ ઇન્વર્સ સાઇન ફાઈ
પણ હવે જો આ ભાઈ સમાન વિધેય હોય ને તો આપણું કામ થાય, અને તમે આવું તો વિચાર્યું જ હોય અને વિચારવું જ જોવે કે સાઈન એટલે કે કોસ 90 માઇનસ થીટા, તો આ બે વિધેય સમાન રહ્યા તો હું આને બહાર લઈ શકું. તો હવે આપણે આના વિશે વિચારવાનું કે વેર ઇઝ પાઈ બાય 2 માઇનસ 5, સો ફોર ધેટ વેર ઇઝ 5 રેડિયન, સો ડેફિનેટલી 5 મલ્ટીપ્લાય બાય 57, તો 5 ગુણ્યા 57 કરો, આવીનો ગુણાકાર કરો, 7 પંચા 35 5 વધી 3 55 25 17 28 285, એટલે કે 285 એટલે કે 270 થી ઉપર 3 પાઈ બાય 2 પાઈ ની વચ્ચે. વાય લખીશ 5 ઇઝ બિટવીન 3 પાઈ બાય 2 પાઈ. પણ આપણે આના વિશે વિચારવું છે એટલે કે આને પેલા મારે માઇનસ વડે ગુણવું પડે, માઇનસ વડે ગુણતા આ અહીંયા આવી જાય, અસમતાઓ બધી ઉલટાઈ જાય, માઇનસ 3 પાઈ બાય 2 અહીંયા આવી જાય, પાઈ બાય 2 ઉમેરતા પાઈ બાય 2 માઇનસ 5, પાઈ બાય 2 માઇનસ 2 પાઈ, પાઈ બાય 2 માઇનસ 3 પાઈ બાય 2. લેટ અસ ચેક વેર ઇઝ પાઈ બાય 2 માઇનસ 5. લેટ અસ ચેક, લસાલી હોય અહીંયા માઇનસ 4 પાઈ, પાઈ માઇનસ 4 પાઈ માઇનસ 3 પાઈ બાય 2, પાઈ માઇનસ 3 પાઈ માઇનસ 2 પાઈ બાય 2 ઇઝ માઇનસ પાઈ. સો વી મસ્ટ નો ધેટ ઇફ હિયર ઇઝ 0 તો અહીંયા માઇનસ પાઈ બાય 2, અહીંયા માઇનસ પાઈ, અહીંયા માઇનસ 3 પાઈ બાય 2, આપણે અહીંયા છીએ. જો આપણે કોસના યોગ્ય પ્રદેશમાં આવવું હોય તો કોસનો યોગ્ય પ્રદેશ 0 થી પાઈ છે, એટલે આની અંદર આખું એક સર્કલ ઉમેરવામાં આવે 2 પાઈ, તો પાછા આપણે પાઈ બાય 2 થી પાઈ ની વચ્ચે આવી જઈએ. તો આમાં 2 પાઈ ઉમેરતા 2 પાઈ પ્લસ પાઈ બાય 2 માઇનસ 5 લેસ ધેન 2 પાઈ માઇનસ 3 પાઈ બાય 2, 2 પાઈ માઇનસ 5, 2 પાઈ માં થી પાઈ જાય પાઈ, લસાલ્યો 2 2 4, 4 માંથી 3 જાય પાઈ બાય 2, લસાલ્યો 2 2 4, 5 પાઈ બાય 2 માઇનસ 5. આનો મતલબ આ યોગ્ય પ્રદેશમાં નથી પણ આ યોગ્ય પ્રદેશમાં છે, એટલે આપણે આના કોસ વિશે વિચારવું પડે. આનો કોસ હું લખીશ કોસ 5 પાઈ બાય 2 માઇનસ 5 અને કોસ 5 બાય 2 માઇનસ 5, આ બંને સમાન છે કે વિરોધી છે એ વિચારવું પડે. એકવાર અહીંયા સુધીનો દાખલો રિવાઇઝ, અયુગ્મ વિધિ માઇનસ નીકળે, કોસ ઇન્વર્સ માઇનસ થીટા એટલે કે પાઈ માઇનસ કોસ ઇન્વર્સ થીટા, કોસ ઇન્વર્સ ઓફ કોસ જ હોવું જોઈએ એટલે આને કોસમાં ફેરવતા. હવે આના વિશે વિચારવા માટે 5 રેડિયન વિશે વિચાર્યું તો એ આપણને મળ્યું આની વચ્ચે 3 પાઈ બાય 2 થી 2 પાઈ વચ્ચે મળ્યું, માઇનસ વડે ગુણતા પાઈ બાય 2 ઉમેરતા સાદરૂપ આપતા માઇનસ 3 પાઈ બાય 2 થી માઇનસ પાઈ એટલે કે માઇનસ 3 પાઈ બાય 2 થી માઇનસ પાઈ આ જગ્યાએ આવ્યા. હકીકતમાં કોસનો યોગ્ય પ્રદેશ આ છે એટલે એ જગ્યા બીજું ચરણ છે એ કોસના યોગ્ય પ્રદેશમાં આવે જ છે, પણ આમાં 2 પાઈ ઉમેરીએ તો આપણે પાઈ બાય 2 થી પાઈ વચ્ચે આવીએ. આમાં તમે જો 2 પાઈ ઉમેરો એક સર્કલ ફરો એટલે અહીંયા પાઈ આવી જાય એટલે અહીંયા પાઈ બાય 2 આવે, તો એમાં 2 પાઈ ઉમેર્યું બધામાં 2 પાઈ ઉમેર્યું તો ડેફિનેટલી અહીંયા આવી ગયું પાઈ બાય 2 ને અહીંયા આવી ગયું પાઈ, અને આ છે યોગ્ય પ્રદેશમાં છે કોસના. તો આનો ને આનો સંબંધ મેળવતા ઇઝીલી મળે તો કેમ મળે, હું આને આમ લખી શકું, હમણાં પહેલા હતું એમ, અહીં આજે હતું ને આ 5 પાઈ બાય 2 આવ્યું આમાંથી, આમ લખી શકું 2 પાઈ પ્લસ 5 બાય 2 માઇનસ 5 અને આવું લખાય, અને 2 પાઈ પ્લસ થીટા એટલે તમને ખબર છે કે પહેલું ચરણ કહેવાય, પહેલા ચરણમાં બધા ધન હોય તો હું આને કહી શકું અને વિધેય નો બદલાય એટલે કે કોસ પાઈ બાય 2 માઇનસ 5 કહી શકાય.
આ બંને સમાન છે હવે આ અને આ તો હવે આના જગ્યાએ આ લખતા એટલે કે પાય માઇનસ કોસ ઇનવર્સ ઓફ કોસ 5 પાય બાય 2 માઇનસ પાય અને આ યોગ્ય પ્રદેશમાં છે એટલે સીધા બારો નીકળે 5 પાય બાય 2 માઇનસ પાય 5 સાદુરૂપ આપતા માઇનસ માઇનસ પ્લસ 5 સી માઇનસ માઇનસ પ્લસ 5 પાય અથવા આમ આપણે સીધે સીધા આવીએ કોઈ સ્ટેપ નથી કરતા 5 માઇનસ 5 પાય બાય 2 પ્લસ 5 લસા લેતા 2 પાય માઇનસ 5 પાય બાય 2 સો 5 માઇનસ 3 પાય બાય 2 ઇઝ અવર આન્સર ઓપ્શનમાં આપણે જોઈએ આ જવાબ ક્યાં હતો એમસીક્યુ નંબર 10 માં 5 માઇનસ 3 પાય બાય 2 આન્સર ઇઝ ડી ડી ઇઝ અવર આન્સર એન્ડ ધીસ ઇઝ સ્ટાર ક્વેશ્ચન સુપર આવા પ્રશ્નો પૂછવાની મજા અલગ છે એકવાર બે વાર વિડીયો આને રિવાઇઝ કરીને જોઈ લેવો આ દાખલો મેં બે વાર સમજાવ્યો છે હજી તમારે રિવાઇઝ કરીને બે વાર જોવો ડાઉટ હોય તો પૂછવું નેક્સ્ટ 11મા દાખલાની વાત કરીએ 11મા એમસીક્યુ બહુ ઈઝી છે એનસીઆરટી નો એમસીક્યુ છે વચ્ચે વચ્ચે થોડાક સેલા એમસીક્યુ પણ હતા સીધી વાત છે કે એને પાઈ બાય 2 કહેવાય આ જાણીતી કિંમત છે માઇનસ 1 બાય 2 એટલે કે માઇનસ પાઈ બાય 6 સાદુરૂપ આપીએ સાઇન ઓફ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 6 લસા લેતા 6 નો લસા સાઇન 6 નો લસા 3 ગુણાય 3 પાઈ પ્લસ પાઈ 4 પાઈ બાય 6 2 પાઈ બાય 3 સીધો જવાબ છેદ કરતા અંશે કોછો બીજું ચરણ રૂટ 3 બાય 2 કોષ્ટક પરથી સીધો જવાબ તો 11મા નો જવાબ રૂટ 3 બાય 2 બી બી ઇઝ ધ આન્સર 12મો પણ સેલો એમસીક્યુ છે This is 10. Cot inverse minus cot inverse cos ની ટીમમાં છે કે ભાઈ જે રીતે આપણે દાખલાઓમાં આવ્યું ને cos inverse minus theta તો pi minus cos inverse theta તો એ રીતે cot inverse minus theta એટલે pi minus cot inverse theta. So this is pi minus cot inverse 2 by 3. હવે pi minus theta અહીંયા 10 છે 10 પાઇ માઇનસ એટલે બીજું ચરણ બીજા ચરણમાં ટેન ઋણ એટલે કે માઇનસ ટેન થીટા આ થીટા કોટ ઇન્વર્સ 2 બાય 3 હવે કોટ ઇન્વર્સ ધન હોય તો આપણને કાંઈ વાંધો નથી એને ટેન માં ફેરવા દેશે 3 બાય 2 કોટ ઇન્વર્સ ને ટેન ઇન્વર્સ માં લઈ જવામાં એક માથાજીક છે જો એ ઋણ હોય તો માથાજીક છે ધન હોય તો માથાજીક નથી આ ધન છે એટલે એને 3 બાય 2 લખાય અને અંદર ઇન્વર્સ હોય એટલે લાયસન્સ ગ્રાન્ટેડ છે So the answer is very simple. Minus 3 by 2. So bar mama minus 3 by 2 A. A is the answer. Next, terma ni vat kriya apde. Next, terma daglo. Sin inverse x minus cos inverse x barabar sidhi kimmat na badle cos inverse root 3 by 2 hai kuch. Ele pehla to apde amad likhyo hai ke this is sin inverse x minus cos inverse x is pi by 6. પણ આ બી કોટી પ્રતિ વિધેયો છે એટલે કે સાઇન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ ઇઝ પાઈ બાય 2 આપણે જાણીએ છીએ સરવાળો કરીએ તો સીધું 2 સાઇન ઇન્વર્સ એક્સ બરાબર પાઈ બાય 6 પ્લસ પાઈ બાય 2 આનો હિસાબ કરીએ સો 2 સાઇન ઇન્વર્સ એક્સ 6 નો લસા પાઈ પ્લસ 3 પાઈ 3 આ ગુણાય 4 પાઈ બાય 6 એટલે કે 2 પાઈ બાય 3 તો 2 અને 2 કેન્સલ એટલે ચોખ્ખી વાત છે કે સાઇન ઇન્વર્સ એક્સ પાઈ બાય 3 એક્સ બરાબર સાઇન પાઈ બાય 3 સો આન્સર ઇઝ રૂટ 3 બાય 2 આઈ થિંક ધીસ ઇઝ એ 13મામાં એમસીક્યુમાં રૂટ 3 બાય 2 એ ઇઝ ધ આન્સર 14મો દાખલો ખૂબ સહેલો લાગે એટલે આપણે ગણીએ પણ ઘણી વાર એવું થાય કે આપણને એમ થાય કે આવા દાખલો તો આવડી જ જાય પણ સમય બહુ નહીં બગાડવાનો આમાં થોડી સ્પીડ રાખવાની સરળ બદબાકી ગુણાકારમાં જેમ કે આ બંનેની વાત કરું તો x અને y નો ગુણાકાર 9 ના છેદમાં 20 એક કરતા નાનો છે સરવાળો છે એટલે કઈ વાંધો નથી એટલે સીધું tan ઇન્વર્સ 3 બાય 4 પ્લસ 3 બાય 5 1 માઇનસ 3 બાય 4 ઇન્ટુ 3 બાય 5 માઇનસ આ આમના તો સાદુરૂપ આપતા 5 તેરી 15 ને 12 27 સીધું હું લખીશ ધીસ ઇઝ 27
पांचोक वीस माइनस नौ सीधू लगी सग्यार माइनस टेन इनवर्स आठ ना छेद में ओगनीस। हवे जे छे ई आनी वात छे, आमा थोड़ो समय जाय एम छे। पहला तो आनु अनी पछीनु स्टेप टेन इनवर्स सत्यावीस छेद में अगियार माइनस आठ ना छेद में ओगनीस वन प्लस सत्यावीस छेद में अगियार आठ ना छेद में ओगनीस। तो हवे माइनस होवाथी कई बीजू तो विचारवानुं नथी, माइनस में तो सारू छे के पाई ने एवा कोई विकल्प आवता नथी। आ आनी साथे गुणाय, आ आनी साथे गुणाय, એટલે સત્યાવીસ ગુણ્યા ઓગણીસ અહીંયા કરતા સત્યાવીસ ગુણ્યા ઓગણીસ જો ભૂલ નો પડવી જોઈએ ઝીરો સેવન ટુ ત્રેસઠ નો તગડો વધી છ નવ દુ અઢાર ને છ ચોવીસ થ્રી સાત ને ચાર અગિયાર નો એકડો વધી એક પાંચસો ને તેર તો હું અહીં લખીશ ધેર ફોર ટેન ઇનવર્સ ફાઈવ વન થ્રી આનો આની અર ગુણાકાર માઇનસ એટી એટ ધીસ ઇઝ ઇઝી અપોન અગિયાર ગુણ્યા ઓગણીસ ખૂબ ઝડપથી થાય ઓગણીસ દાણ એકસો નેવું બીજા ઓગણી બસો ને નવ એકસો નેવું માં દસ ઉમેરો એટલે બસો બીજા નવ બસો નવ પ્લસ સત્યાવીસ અઠ્ઠાવન થાય આઠ સત્તુ છપ્પન નો છગડો વધી પાંચ આઠ દુ સોળ ને પાંચ એકવીસ ટુ વન સિક્સ સાદરૂપ આપીએ ધીસ ઇઝ ઇક્વલ ટુ એક્સ સો ધેરફોર ટીએન ઇનવર્સ તેર ત્રણ માંથી આઠ નો જાય અહીંથી લીધો દસ કો તેર માંથી આઠ જાય પાંચ અહીંથી એક ઓછો એટલે અહીં વધે દસ દસ માંથી આઠ જાય બે અને પાંચ પાંચસો પચીસ આ બે નો સરવાળો સોળ ને નવ પચીસ વધી એક જો આ છ ને નવ પંદર નો પાછળો વધી એક એક ને એક બે બે ને બે ચારસો પચીસ સોરી અહીંયા દસ કો લીધો અહીંથી એક અહીંયા એક ઓછો થાય એટલે અહીંયા ચાર ભૂલ થઈ ગઈ હતી મારી પહેલાના સ્ટેપમાં ચારસો પચીસ સોરી સો ધીસ ઇઝ ઇક્વલ ટુ ટેન ઇનવર્સ વન સો એક્સ ઇઝ પાઈ બાય ફોર હવે અહીંયા છે ને ઇન્ટરેસ્ટિંગ છે આટલી મહેનત કરે એક્સ પાઈ બાય ફોર આવે તો આ દાખલાના ચૌદમાં તમે ઓપ્શન જુઓ આ ઓપ્શન બધા માઇનસ એક ઝીરો એક પાઈ બાય ફોર એટલે આની ઉપર ટીક કરી નાખે પણ એક્સ આપણને પૂછો નથી આપણને ટેન એક્સ પૂછો છે એટલે કે ટેન પાઈ બાય ફોર વી હેવ ટુ ફાઇન્ડ ટેન એક્સ સો ટેન પાઈ બાય ફોર ઇઝ વન તો એ સહેલો દાખલો આ દાખલો સહેલો હતો પણ છેલ્લે થોડુંક મગજ ચલાવવાનું હતું સો ટેન પાઈ બાય ફોર સી ઇઝ અવર આન્સર વન ઇઝ અવર આન્સર તો મસ્ત દાખલા હતા તેરમો ચૌદમો આગળ વધીએ આ એક મસ્ત દાખલો છે આમાં આપણે જે ટેન ઇનવર્સનું સૂત્ર છે એના જે કઈ કોન્સેપ્ટ અધૂરા રહી ગયેલા છે એ બધા જ કોન્સેપ્ટ આમાં આપણે પૂરા કરશું બહુ જ આરામથી આ દાખલો ભણશું આરામથી જો ભાઈ સૌથી પહેલા તો એક બે ને ત્રણ વાર છે અને અહીંયા એક જ વાર ટેન ઇનવર્સ છે હવે જેઠબલી નો પ્રશ્ન હોય ને ચાર ઓપ્શન આપ્યો હોય પેલા તો એ જ આપણને મન થાય કે આમાંથી જે સમાધાન કરી જવાબ આવવો જોઈએ પણ કઈ મેળ ખાતું નથી કોઈ સમાધાન કરે એવું સીધું દેખાતું નથી તમે ગમે કિંમત નાખશો ને તો સમાધાન કરતો ટેન ઇનવર્સ થ્રી આવતું નથી તમે ટ્રાય કરી લેજો તમારી સાથે મેળ નહીં ખાઈ ગઈ તો અહીંયા તમે કોઈ પણ બે ને સાથે લઈને ટેન ઇનવર્સ સૂત્ર બનાવી શકો પણ અહીંયા એક જ છે તો એક કામ કરાય એક કોઈ પણ એકને આમ લઈ જવાય અને કોને લઈ જવાય એ તમને આમ ખબર પડે જ તે કે આને ઓલી બાજુ લઈ જવાય એટલે પહેલું સ્ટેપ તો આ કરવું જોઈએ ટેન ઇનવર્સ એક્સ પ્લસ વન ટેન ઇનવર્સ એક્સ માઇનસ વન ટેન ઇનવર્સ થ્રી માઇનસ ટેન ઇનવર્સ એક્સ હવે માઇનસમાં કઈ વાંધો નથી એટલે આપણે સીધું લખીએ છીએ કે ટેન ઇનવર્સ થ્રી માઇનસ એક્સ અપોન વન પ્લસ થ્રી એક્સ પ્લસમાં વાંધો છે તો આપણે અહીંયા આમ લખશું ટેન ઇનવર્સ એક્સ પ્લસ વન એક્સ માઇનસ વન વન માઇનસ એક્સ પ્લસ વન ઇન્ટુ એક્સ માઇનસ વન હવે જયારે જે ડબલ ઈના લેવલ સુધી પહોંચતા હોઈએ આમ સીધે સીધું લખીએ એ યોગ્ય નથી તો આપણે આ લખ્યું છે
એનો મતલબ એમ કે આપણે એવું સ્વીકાર્યું છે કે આ બંનેનો ગુણાકાર એક કરતા નાનો છે એટલે આપણે લખ્યું છે. તો હું અહીંયા એ શરતો જરૂર લખીશ કે એક્સ પ્લસ વન ઇન્ટુ એક્સ માઇનસ વન લેસ ધેન વન, ધીસ ઇઝ એક્સ સ્ક્વેર માઇનસ વન લેસ ધેન વન, ધીસ ઇઝ એક્સ સ્ક્વેર લેસ ધેન ટુ, એન્ડ 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 ધીસ ઇઝ એક્સ ઇઝ બિટવીન માઇનસ રૂટ ટુ ટુ રૂટ ટુ. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ તમને એવા આવડવું જોઈએ, આમાં કઈ માતાજી નો ચાલે. કારણ કે એક્સ સ્ક્વેર કોના વર્ગ બે કરતા નાના હોય, તો જે માઇનસ રૂટ ટુ થી રૂટ ટુ વચ્ચે હોય બધાના વર્ગ બે કરતા નાના હોય. હકીકતમાં આ વાત આવી ગઈ કે બંને બાજુ વર્ગમૂળ લેતા માનાંક એક્સ લેસ ધેન રૂટ ટુ, આને આવું કહેવાય અને આને પછી આવું કહેવાય. એક સ્ટેપ વધારવું હોય તો, જરૂરી નથી વધારવાની. સાથે સાથે માઇનસમાં તમને એવું મેં શીખવાડ્યું છે કે કોઈ માથાજીક નથી, સીધું સૂત્ર લખાય છે. એટલા માટે લખાય છે કે આ જે કેમ આ ગુણાકાર એક કરતા નાનો, એમ ધીસ ઇઝ ઓલવેઝ ઓલસો ઓલસો 3x ઇઝ ઓલવેઝ લેસ ધેન 1. આ ગુણાકાર હંમેશા એક કરતા નાનો હોય છે, એટલે એનો મતલબ x ઇઝ લેસ ધેન 1/3. આ શરત અને આ શરતને ભેગી કરતા જો રૂટ ટુ એટલે 1.40, 1.4 આપણે ગણીએ, આમ તો 1.41-42 એવો જવાબ આવે, 1.4 ગણીએ, એન્ડ ધીસ ઇઝ 0.3, તો એક્સ રૂટ ટુ કરતા નાનો છે ને એક તૃતીયાંશ કરતા નાનો છે. હું આ બે શરતને ભેગી કરું એટલે ફાઇનલ કન્ડિશન બને માઇનસ રૂટ ટુ લેસ ધેન એક્સ લેસ ધેન 1/3. ધીસ ઇઝ અવર ફાઇનલ કન્ડિશન, માઇનસ રૂટ ટુ લેસ ધેન એક્સ લેસ ધેન 1/3. એટલે હવે જે એક્સ મેળવવાનો છે આની વચ્ચે હોવો જોઈએ, આની વચ્ચે. એટલે આમ જો તમને બતાવી દઉં, 0, -1, -2, 1, 2, 1/3 અંદાજિત અહીંયા હોય, એટલે અહીંયા પોલું મીંડું, ધીસ ઇઝ 1/3, અને માઇનસ રૂટ ટુ અંદાજિત અહીંયા હોય, અહીંયા પોલું મીંડું, ધીસ ઇઝ માઇનસ રૂટ ટુ. આની વચ્ચે નો એક્સ આપણે પસંદ કરી શકશું. એની વચ્ચેનો એક્સ એટલે આ બે ઓપ્શન તો આવશે જ નહીં, ખાલી રહ્યા બે જ. અને આ બે રહ્યા તેમાં દેખાય કે ધીસ ઇઝ ટેન ઇનવર્સ 1, ધીસ ઇઝ ટેન ઇનવર્સ માઇનસ 1. આ તો ટેન ઇનવર્સ 0 એટલે 0 થઈ જાય, તો આ બે ઉડી જાય, કારણ કે ટેન ઇનવર્સ માઇનસ 1 એટલે માઇનસ ટેન ઇનવર્સ 1. તો જવાબ આવે માઇનસ 1. એક્સ ઇઝ કમ્પલસરી માઇનસ 1, એટલું જો આપણે બરાબર સમજીએ તો. હવે માઇનસ 1 લઈ આવવું હોય તો સદરૂપ આપી લઈ આવીએ, આપણે સિસ્ટમેટિક લાવીએ. હું સદરૂપ આપું, ધીસ ઇઝ ટેન ઇનવર્સ એક્સ પ્લસ એક્સ 2x, 1 - 1 કેન્સલ, 1 - x² - 1, ધીસ ઇઝ ટેન ઇનવર્સ 3 - x, 1 + 3x. હવે બે બાજુ ટેન ઇનવર્સ છે, વિધેયમાંથી પ્રતિવિધેયમાં આવ્યા ભાઈ, પ્રતિવિધેય ને બધા લાયસન્સ છે, એક એક અને વ્યાપ્ત છે, એક એક વિધેય ની વ્યાખ્યા તમે જાણો છો કે એફ ઓફ એક્સ 1 બરાબર એફ ઓફ એક્સ 2 ને એફ એક એક હોય તો એક્સ 1 બરાબર એક્સ 2 થાય, ટેન ઇન્વર્સ એક એક વિધેય છે. સો વી કેન રાઇટ 2x/1 - x² + 1 ઇઝ ઇક્વલ ટુ 3 - x 1 + 3x, બીકોઝ ટેન ઇન્વર્સ ઇઝ 1 1, એટલે કેન્સલ કેન્સલ એવું બોલાય નહીં, પણ એક એક છે એટલે આ અહીંયા ગુણાય, આ અહીંયા ગુણાય, આને હું અહીંયા ગુણું, 2x(1 + 3x), 3 - x(1 + 1), 2 - x² સાદરૂપ આપીએ, 2x + 6x² 3 × 2 = 6 -3x² -2x + x³. આનું હજી સિમ્પ્લિફિકેશન કરીએ એટલે x³ આ બાજુ બધું લઈ ગયા, આને આમ લઈ જાઓ -9x² અને આમ લઈ જાઓ -4x + 6 = 0. આને 1, 2, 3 વાર વાર વિચારીએ, આપણને ખબર છે કે આનો અવયવ મેળવવા માટે
एक्स की किंमत पहला एक मुकवानी पछी माइनस एक मुकवानी अथवा आपणी जूनी रीतो सौ गुणको नो सरवाळो करो जीरो थतो नथी एटले एक्स माइनस एक अवयव नथी पण एकी घात जो एकी घात एना सौ गुणक एक माइनस चार माइनस त्रण माइनस नौ प्लस छ एकी घात युग्म घात ना सौ गुणक माइनस त्रण अथवा एक्स बराबर माइनस एक मुको तमे आम माइनस एक नो घन माइनस एक नो वर्ग प्लस वन एटले माइनस एक माइनस नौ अहीं माइनस एक मुको प्लस फोर प्लस सिक्स प्लस टेन माइनस टेन जीरो थई गयो एक्स बराबर माइनस एक मुकता जीरो जवाब आवे तो एक अवयव एक्स प्लस वन कहवाय तो आना अवयव पाड़िए तेथी करीने एक्स घन माइनस नाइन एक्स स्क्वेर माइनस फोर एक्स प्लस सिक्स एनो एक अवयव एक्स प्लस वन एक्स प्लस वन एक्स प्लस वन अवयव पाड़ता आपने आवड़े छे एक्स घन लावा माटे अहीं आपणे एक्स स्क्वेर मूकीए छीए एटले एक्स घन प्लस एक्स स्क्वेर पण माइनस नाइन एक्स स्क्वेर लावा माटे आपणे माइनस टेन एक्स मूकीए छीए माइनस टेन एक्स स्क्वेर माइनस टेन एक्स एटले नाइन एक्स स्क्वेर आवी गया माइनस माइनस फोर एक्स लावा माटे मारे अहीं प्लस सिक्स मूकवू पड़े प्लस प्लस सिक्स एक्स एटले आ माइनस फोर एक्स थई गया અને છેલ્લે પ્લસ સિક્સ ઓટોમેટિક બેલેન્સ થઈ ગયા તો આપણને મળે એક્સ પ્લસ વન ને બીજું મળે એક્સ સ્ક્વેર માઇનસ ટેન એક્સ પ્લસ સિક્સ બરાબર ઝીરો તો એક કિંમત મળી એક્સ બરાબર માઇનસ વન અથવા આના બરાબર ઝીરો અને આના બરાબર ઝીરો માંથી જે એક્સ ની કિંમત મળશે ને એ એક્સ આની અંદર નહીં હોય કોના અંદર માઇનસ રૂટ ટુ થી વન બાય થ્રી વચ્ચે નહીં હોય સો અવર આન્સર ઇઝ એક્સ ઇક્વલ ટુ માઇનસ વન સિસ્ટમેટિકલી આપણે મેળવ્યું પહેલા તો આપણને મળી જ ગયો જવાબ ऑलरेडी जरा आपने आ कंडीशन जो दिस इज लेस देन वन दिस इज लेस देन वन सी आ टाइप नो मैथमेटिक्स जे अत्यारे आपणे भणी रह्या छे जे लेवल नो जे एक्यूरेसी थी ए तमने हूँ डाउट वगर कही सकीश के ताकत नथी के आ लेवल नो कॉन्सेप्ट क्लियर बधा करावता हशे आपणे कोईनी क्रिटिसाइज नथी करता पण अत्यारे लॉकडाउन मां तमारा मित्र वर्तुळ मां जेने आ चेप्टर चाली गया होय एने आ वीडियो लिंक मोकलवी એ લોકોએ અભ્યાસ કર્યો ભલે એ લોકોને આવડે એમાં હું વાંધો છે સાચું શીખી શકે ને એ લોકોએ કારણ કે આ વાત આટલી ક્લિયર કરવી આ લેવલે એ અશક્ય છે આવા પ્રશ્નની ચર્ચા જ નથી થતી હોતી ઘણી બધી જગ્યાએ ભલે એ લોકો લાખો રૂપિયા ફી લેતા હોય દોઢ લાખ બે લાખ અઢી લાખ ગમે એટલી ફી લેતા હોય પણ આપણે જે હોય મેક્સિમમ એને શેર કરો એ લોકોએ શીખે એમાં કઈ વાંધો નથી અને આપણે આ કોન્સેપ્ટ બરાબર જબરજસ્ત ક્લિયર હોવા જોઈએ તમારા સુપર એમસીક્યુ હતો આગળ વધીએ આપણે આ સરસ દાખલો છે થોડીક અવયવની પ્રેક્ટિસ હોવી જરૂરી છે આજે છેદમાં છે ને હવે આનેથી તમે પરિચિત થઈ જાઓ જો થોડીક અહીં પ્રેક્ટિસ કરીએ અવયવની પ્રેક્ટિસ એમ રેસ ટુ ફોર प्लस एम स्क्वेर प्लस वन जयरे पहलू और छेलू पद पूर्ण वर्ग होने मध्यम पद ही पूर्ण वर्ग हो तो साचु मध्यम पद शोधी बात करव एम रेस टू फोर आनु मध्यम पद टू एम स्क्वेर एने बेलेंस कर पहला त्रो पद दबे थी जाए एम स्क्वेर प्लस वन ऑल स्क्वेर आनु मतलब एक वार माइनस एम એક વાર પ્લસ એમ અને એને ગોઠવીને લખું એમ સ્ક્વેર માઇનસ એમ પ્લસ વન એમ સ્ક્વેર પ્લસ એમ પ્લસ વન થોડી એની સ્ટાઇલ બહુ સારી છે કે આઈ પૂર્ણ વર્ગ હોય આઈ પૂર્ણ વર્ગ અને આઈ પૂર્ણ વર્ગ હોય ત્રણેય પદ જયારે આવો પૂર્ણ વર્ગ હોય ને ત્યારે આવું થતું હોય છે તો આ આપણને કેમ ફાયદા રૂપ થાય જો આનો આપણને ઉપયોગ અહીંયા કેવો સરસ થાય ટુ એમ છે ને તમે આ બંનેની બાદ બાકી કરો આમાંથી આ બાદ કરો જો આમ એમ સ્ક્વેર પ્લસ એમ પ્લસ વન પહેલા મેં આ લખ્યું માઇનસ એમ સ્ક્વેર માઇનસ એમ પ્લસ વન તો એમ સ્ક્વેર કેન્સલ વન વન કેન્સલ પ્લસ એમ માઇનસ માઇનસ પ્લસ એમ થઈ ગયું ટુ એમ તો ત્યાંથી દાખલો સ્ટાર્ટ થાય છે કે સિગ્મા એમ ઇઝ ઇક્વલ ટુ વન ટુ ઇન્ફાઇનાઇટ tan ઇન્વર્સ ઓફ 2m ની જગ્યાએ હું લખીશ
एम स्क्वेर प्लस एम प्लस वन माइनस एम स्क्वेर माइनस एम प्लस वन अपॉन दिस इज एम रेस टू फोर प्लस एम स्क्वेर प्लस वन एंड प्लस वन लेके वन प्लस वन टू थी गये। आना बदले आना अवयव एनी पछीना स्टेप में लगता है सिग्मा एम इज इक्वल टू वन टू इनफाइनाइट टेन इनवर्स ऑफ एम स्क्वेर प्लस एम प्लस वन माइनस एम स्क्वेर माइनस एम प्लस वन वन प्लस एम स्क्वेर प्लस एम प्लस वन इंटू आनी जगह ना अवयव तो आखू गोटवण थी गई जो टेन इनवर्स ऑफ दिस इज एक्स माइनस वाय वन प्लस एक्स इंटू वाय एक्स कही दी तो एक्स एंड दिस इज वाय सो वी केन राइट टेन इनवर्स एक्स एट एम स्क्वेर प्लस एम प्लस वन माइनस टेन इनवर्स ऑफ वाय एम स्क्वेर माइनस एम प्लस वन जे रीते माइनस नु सूत्र आम भेगू थाय एम छूटू पण पड़े पण आने आखा ने सिग्मा लागेलो छे एम इज इक्वल टू वन टू इनफाइनाइट नो पहला हूं आमा एक लगाड़ू एक नो वर्ग एक वत्ते एक वत्ते एक एटले आती जाए टेन इनवर्स थ्री पछी आमा बे लगाड़ू बे नो वर्ग चार माइनस बे एटले बे आराम धीरे एक थी किंमत मूको बे नो वर्ग चार ओछा बे एमनी जगह पहला एक भूल थी गई एक मुकवानु छे एटले एक वत्ता एक वत्ता एक त्रण अहीं एक मूको एक ओछा एक वत्ता एक एटले दिस इज टेन इनवर्स वन एक मूक्यो एटले आ किंमत मळी प्लस हवे बे मूको दिस इज टेन इनवर्स चलो अहीं बे मूको बे नो वर्ग चार ने बे छ ने एक सात माइनस मूको अहीं बे बे नो वर्ग चार ओछा बे एटले बे वत्ता एक टेन इनवर्स थ्री प्लस हवे जे डबली मां मगज चाले કે આમ ક્રોસ કેન્સલિંગ થાય છે આની પછી આનું કેન્સલિંગ થશે આની પછી આનું કેન્સલિંગ થશે આની પછી આનું કેન્સલિંગ થશે એટલે કે જે છેલ્લું પદ હશે આ અહીંયા ડોટ 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 ઇન્ફાઇનાઇટ સુધી આ કેન્સલ થઈ ગયું કારણ કે આ કેન્સલ એટલે થાય છે કે એની પહેલા કૌંસ છે એટલે છેલ્લો જે કૌંસ છે એમાં પહેલું અને બીજું પદ છે તો આ પદ કેન્સલ થઈ ગયું આ જીવતું રહ્યું તો આની કિંમત તો છેલ્લે ઇન્ફાઇનાઇટ એટલે અનંત જ મૂકવાની છે अनंत मां अनंत नो वर्ग वत्ता अनंत वत्ता एक अनंत थाय तो आज कौन जीवतो रियो टेन इनवर्स इनफाइनाइट आ जीवतो रियो अने एनी आगळ निशानी हशे प्लस एटले फाइनली आ अने आ बे जीवता रहे आम टेन इनवर्स इनफाइनाइट माइनस टेन इनवर्स वन हवे तमने रकम मां कही दीधुं टेन इनवर्स इनफाइनाइट एटले शुं लेवानुं पाई बाय टू माइनस पाई बाय फोर क्वेश्चन में तुमने कीधु थू तो नेवु मारी पिस्तालीस जाए पाई बाय फोर आम जो इजी दाखलो छे एक वार गणी लावड़े एनसीईआरटी में आओ दाखलो होई सके टेक्स्टबुक में छे कदाच फाइनल एक्सरसाइज में आगळ वधीए सत्रमो दाखलो सत्रमो एमसीक्यू खूब सहेलो हतो त्रण खूणाना मापनो सरवाळो 180 थाय एटले के एक्स प्लस टेन इनवर्स टू प्लस टेन इनवर्स थ्री बराबर पाई लखी सकाय तो आने के बाद x प्लस आनो हिसाब करू तो पाई प्लस टेन इनवर्स टू प्लस थ्री अपॉन वन माइनस सिक्स आउ सीधू लखाय पाई एटले के बे अने त्रण नो गुणाकार एक करता छ एक करता मोटो छे एटले पाई प्लस आवे ये आपणी माटे इजी वात छे पाई अने पाई केन्सल करी सकाय आनो सदरूप आपो बे ने त्रण पांच माइनस पांच एटले हिसाब करता एक्स प्लस टेन इनवर्स माइनस वन बराबर जीरो लेके x बराबर टेन इनवर्स वन एंड दिस इज पाई बाय फोर तीजा खूणा नु माप पाई बाय फोर वेरी सिंपल इंटरेस्टिंग 18મો દાખલો છે હું આની અંદર ઓપ્શન બી ચેન્જ કરવા જઈ રહ્યો છું તમારી પાસે જે એસાઇનમેન્ટ હતું એમાં આ ઓપ્શન માઇનસ વન બાય સિક્સ ઇરાદાપૂર્વક મેં લખ્યો હતો અને હું જો વન બાય સિક્સ કરું એને
तो हवे आखो दाखला में जमावट थी जाए जो शू थे हवे आ दाखलो हमणा आनी जेवो दाखलो आवी गयो एटले फरीवार भूल नहीं करिए पहला सूत्र वापरशु तो लखशु के 2x प्लस 3x अपॉन 1 माइनस 2x इंटू 3x बराबर पाई बाय 4 अने आ खास लखशु के 2x इंटू 3x लेस देन 1 कारण के आपणे पाई प्लस नथी लख्यु एटला माटे दिस इज 6x स्क्वेर लेस देन 1 x स्क्वेर लेस देन 1 बाय 6 So, x is between minus 1 upon root 6 to plus 1 upon root 6. This is important. આ આપણી પેટર્ન છે કે આપણે જાણીએ છીએ આ બધાનું આવડતું હોય કે આવું લખવું હોય સાદુરૂપ આપવું આનું પ્રતિવિધિ છે આરામથી આમ જાય 2x plus 3x 5x 1 minus 6x square equal to 10 pi by 4 and this is 1 અને આપણે આમ લીજીએ 5x equal to 1 minus 6x square. સાદુરૂપ આપીએ 6x square plus 5x minus 1 બરાબર 0. આના અવયવ પાડીએ 6 એકા 6 ના અવયવ પડે 6x square plus 6x minus x minus 1 બરાબર 0. તો અમારી આ જાય તો 5x ને આ બીનો ગુણાકાર minus 6x square સૌ સાચા અવયવ છે 6x common x plus 1 minus 1 common x plus 1 બરાબર 0 સાદુરૂપ આપતા આપણને x ની બે કિંમત મળી આઈધર માઇનસ વન ઓર x ઇક્વલ ટુ 1 બાય 6 સી માઇનસ વન ઇઝ ધેર 1 બાય 6 ઇઝ ઓલ્સો ધેર બટ વી વિલ કેન્સલ ધીસ આન્સર કે આ ખોટો જવાબ છે વાય બીકોઝ x ઇઝ બિટવીન ધેર સો વિચ ઇઝ ડઝ નોટ બિલોંગ્સ ટુ માઇનસ 1 અપોન રૂટ 6 ટુ 1 upon root 6. So x equal to 1 by 6 is not possible. So this is unique thing. આ આખી અલગ વસ્તુ છે જે તમે શીખી રહ્યા છો અને આ લેવલે આપણે જવાનું છે. વેરી ગુડ. નેક્સ્ટ આગળ વધીએ. ઇઝી દાખલા છે બંનેમાં. આમ તો હવે ત્રણ દાખલા 19 પછી 20 નો હમણાં આપણે ગણીએ છીએ 19 20 21 ત્રણે એક સરખી રીતના એક જ સરખા વિચારવાળા છે આમાં મર્યાદિત સ્ટેપ છે અને આમાં સિગ્મા 1 થી 2n 2n સ્ટેપ છે પણ વિચાર એક જ છે જો કેવી રીતે એક વિચાર છે જુઓ આ વત્તા આ વત્તા 3 પાઇ થાય એનો મતલબ એમ કે એ 3 પાઇ થવા માટે બહુ જરૂરી છે કે આ પાય હોવું જોઈએ આ પાય હોવું જોઈએ અને આ પાય હોવું જોઈએ ત્રણેય પાય વત્તા પાય વત્તા પાય હોય તો 3 પાય થાય બીજો એક એવું કોમ્બિનેશન નથી કોસ ઇન્વર્સ કારણ કે કોસ ઇન્વર્સ છે તમે કોસ ઇન્વર્સ ના જવાબ આપણે છે ને એકવાર આરામથી એ ક્લિયર કરીએ ફરી વખત કે કોસ ઇઝ 0 ટુ પાય માઇનસ 1 ટુ 1 એન્ડ કોસ ઇન્વર્સ ઇઝ માઇનસ 1 ટુ 1 0 ટુ પાય એટલે કોસ ઇન્વર્સ ના આ બધા જવાબો કહેવાય ધીસ ઇઝ આન્સર ઓફ કોસ ઇન્વર્સ તો આનો આન્સર હું આની અંદર થી લઉં 0 થી પાય ની અંદર થી ગમે આની વચ્ચે તો તાકાત નથી કે મને 3 પાય જવાબ મળે શું કામ કારણ કે એનો મોટામાં મોટો જવાબ પાય છે એટલે બાકીના બે હું પાઈ લઉં તો ટુ પાઈ વત્તા સમથિંગ 3 પાઈ ન થાય મારે ત્રણેય ફરજિયાત મેક્સિમમ પાઈ લેવા પડે તો જ એ જવાબ 3 પાઈ આવે સો ધીસ ઇઝ પાઈ ધીસ ઇઝ પાઈ ધીસ ઇઝ પાઈ તો ચોખ્ખી વાત છે કે આ પાઈ હોય તો લેમડા માઇનસ 1 જ હોય માઇનસ 1 આગળ જ પાઈ થાય એટલે એનો મતલબ સ્પષ્ટ છે કે લેમડા ઇક્વલ ટુ મ્યુ ઇક્વલ ટુ ગામા ઇઝ માઇનસ 1 ત્રણેય માઇનસ 1 જ હોવા જોઈએ માઇનસ 1 ગુણ્યા માઇનસ 1 1 પ્લસ 1 પ્લસ 1 વેરી સિમ્પલ 3 ઇઝ ધ આન્સર એવો જ વિચાર અહીંયા છે આઈ બરાબર 1 થી 2n આ જ વિચાર અહીંયા લાગુ પાડવાનો છે ધીસ ઇઝ સાઇન ઇન્વર્સ x1 પ્લસ સાઇન ઇન્વર્સ x2 પ્લસ sin inverse x3 and so on sin inverse x2n 2n સુધી is equal to n pi આનો જવાબ n pi તો જ આવે
जो आनी किंमत पाई बाय टू है, बद्दा नी किंमत पाई बाय टू है, तो पाई बाय टू वत्ता पाई बाय टू वत्ता पाई बाय टू पांच वार होय तो पांच पाई बाय टू कहवाय, बे वार होय तो पाई बाय टू वत्ता पाई बाय टू बे वक्त पाई बाय टू એટલે पाई कहवाय, दस वार होय तो दस वक्त पाई बाय टू कहवाय, पण आ छे टू एन टाइम्स, टू एन वक्त એટલે કે આને કહેવાય 2n पाई बाय 2 एंड दिस इज n पाई, सो n पाई આવ્યું, એનો મતલબ આની કિંમત पाई बाय 2 છે, આની કિંમત पाई बाय 2 છે, બધાની કિંમત पाई बाय 2 છે, તો એટલે સ્પષ્ટ છે કે x1 ની કિંમત 1 છે, sin ઇનવર્સ 1 ઇઝ पाई बाय 2, એટલે x1 બરાબર x2 બરાબર x2n ઓલ આર 1, तो हवे हूं जो आनो सरवाळो करवा जाओ, सिग्मा एक्स आई आई बराबर वन टू टू है, तो आने कहवाय एक्स वन प्लस एक्स टू प्लस एक्स थ्री अप टू एक्स टू एन, पर बधानी किंमत एक छे, एटले एक वत्ता एक वत्ता एक केटली वखत टू एन वखत, हवे एक वत्ता एक बे वार होय तो बे कहवाय, एक वत्ता एक सौ वार होय तो सौ कहवाय, एक वत्ता एक एन वार होय तो एन कहवाय, एक वत्ता एक टू एन वार होय तो धीस इज टू एन, वेरी सिंपल। सिमिलरली एनी जेवो दाखलो आ लखू छु, 21 मा नी रकम आवी हती, त्या सिग्मा कॉस इनवर्स xi बराबर 0 हतो, आवी छे रकम हती, तो आनो मतलब आवो ज थाय के भाई कॉस x1 कॉस x2 कॉस इनवर्स कॉस इनवर्स कॉस इनवर्स x2n અને આ 0 તો જ હોય, જો આ 0 હોય આની કિંમત 0 હોય બધા 0 0 0 0 0 વત્તા 0 વત્તા 0 વત્તા 0 હોય તો જ જવાબ 0 આવે, અને આની કિંમત 0 થવા માટે સ્પષ્ટ છે કે x1 ને શું થવું પડે, pi by 2 x1 cos pi by 2 0 cos pi by 2 0, તો ઈ જ રીતે ત્યાં પણ સરવાળો કરવાનો છે, તો એ દાખલો આપણે 21 માં દાખલો એ રકમ આપણે લખી આની પછી ને આની જેમ ગણીએ તે આખો દાખલો ગણીએ, નેક્સ્ટ 20 માં દાખલાની રકમ લખું છું અને ગણાવું છું તમને હું, ઓકે 20 માં દાખલો આપણે હમણાં જગ્યા નહોતી એટલે મેં ફરીવાર રકમ લખી ને એમાં કંઈક લોચો થઈ ગયો તો પાઈ બાય 2 લખાઈ ગયું હતું એટલે એ સુધારી નાખીએ, જો 2n એટલે એનો મતલબ કે cos ઇનવર્સ x1 plus cos ઇનવર્સ x2 up to cos ઇનવર્સ x2n બધાની કિંમત 0 તો જ થાય, કે મે બધાની કિંમત 0 હોય તો 0 વત્તા 0 વત્તા 0 હોય તો, એટલે કે એક સમજી લઈએ કે cos ઇનવર્સ x1 0 એનો મતલબ x1 મસ્ટ બી 1, તમને આ આવડું જોઈએ કે cos 0 1 એટલે કે cos ઇનવર્સ 1 0, તો cos ઇનવર્સ 1 0 x1 ઇઝ 1 એટલે આ બધા 1 થયા, આ બધા 1 થયા એટલે ચોખ્ખી વાત છે કે 1 વત્તા 1 વત્તા 1 આગળના દાખલાની જેમ 2n વખત ધીસ ઇઝ ઓલસો 2n, તો સિમિલર એની જેમ જ દાખલો અહીંયા છે કે આની કિંમત જો પાઈ હોય તો સ્પષ્ટ છે કે cos ઇનવર્સ x બરાબર પાઈ બાય 3 લઈ લેવાય, પાઈ બાય 3 વત્તા પાઈ બાય 3 વત્તા પાઈ બાય 3 એટલે પાઈ, તો x એટલે કે cos પાઈ બાય 3 એન્ડ ધીસ ઇઝ 1 બાય 2, x ની કિંમત 1 બાય 2, તો હવે આની કિંમત મેળવવી છે x² + y² + z², જે x છે ઈ જ y છે ને ઈ જ z છે, બધા 1 બાય 2 છે, તો 1 બાય 4 + 1 બાય 4 + 1 બાય 4 એટલે કે 3 બાય 4, હવે આમાંથી 3 બાય 4 કોણ થાય, a નથી d નથી કેન્સલ, આ એ નથી, જો દેખાય 2 1 બાય 2 1 બાય 2 1 બાય 2 સો ધીસ ઇઝ 1 બાય 4, તો આ એ નથી એટલે આ જ જવાબ છે, અને એને કન્ફર્મ કરીએ કે 1 માઈનસ આ જો આ 2xy જણાય ગણી નાખ્યું 1 બાય 4 સો આન્સર ઇઝ 3 બાય 4 સો ધીસ ઇઝ બી બી ઇઝ ધ આન્સર, નેક્સ્ટ 23 24 માં ની વાત કરીએ આપણે, આની કિંમત શોધવી છે, એનસીઆરટી તો ગુજકેટ માં હોય ઝડપથી આવડું જોઈએ, ટેન આને થીટા ધારી લેવાય કે ભાઈ કોસ ઇનવર્સ રૂટ 5 બાય 3 ઇઝ થીટા, પ્રતિવિધિને વિધેયમાં ફેરવાય એટલે કે cos થીટા બરાબર રૂટ 5 બાય 3 ધન કિંમત છે, એનો મતલબ એમ કે જ્યારે જ્યારે થીટાની વાત કરશું તો પહેલા ચરણમાં જ લેશું, હકીકતમાં cos ઇનવર્સ બરાબર ધારીએ એટલે થીટા 0 થી પાઈમાં હોય, પણ ધન હોવાથી
पहला चरण में लेसो के थीटा इज बिलोंगिंग्स टू 0 टू 5 बाय 2 फर्स्ट क्वाड्रेंट एनो मैं विवृत तंत्र लगीस कारण के tan छे એટલે तो आगे વધીએ दिस इज tan थीटा बाय 2 परंतु अपनी पासे आनो जवाब छे tan स्क्वायर थीटा बाय 2 નો જવાબ છે કે tan स्क्वायर थीटा बाय 2 स्टार सूत्र 1 माइनस cos थीटा 1 प्लस cos थीटा cos थीटा ની કિંમત છે આપણી પાસે √5 / 3 1 माइनस √5 / 3 1 प्लस √5 / 3 लसा लेता 3 माइनस √5 3 प्लस √5 छेद ની અનુબદ્ધ લેતા 3 माइनस √5 3 प्लस √5 છેદ માં હોય એટલે કે 3 माइनस √5 વડે ઉપર નીચે ગુણતા છેદ માં 9 ઓછા 5 અને અંશ માં 3 माइनस √5 ઓલ સ્ક્વેર सो दिस इज 3 माइनस √5 ऑल स्क्वायर अपॉन 4 बट दिस इज tan स्क्वायर थीटा बाय 2 एंड वी वांट tan थीटा बाय 2 આપણે આની કિંમત જોઈ છે આ tan स्क्वायर ની કિંમત છે આપણે આની કિંમત જોઈએ એટલે दिस इज प्लस ઓર માઈનસ 3 माइनस √5 बाय 2 વર્ગમૂળ લીધો बट थीटा इज इन फर्स्ट क्वाड्रेंट थीटा जो पहला चरण में सौरूत करो विवृत करो डजंट मैटर पहला चरण में हो तो थीटा बाय 2 आंती अर्धो એટલે 0 થી पाई बाय 4 માં હોય પહેલા ચરણમાં જ હોય તો ચોખ્ખી વાત છે કે પ્લસ કિંમત લેવી જોઈએ માઈનસ નો લેવાય કારણ કે જો √5 એટલે 2 પોઈન્ટ સમથિંગ 3 માંથી 2 પોઈન્ટ સમથિંગ જે ધન આવે છેદમાં 2 તો આ કિંમત ધન થાય આગળ માઈનસ હોય તો ઋણ થાય So 3 minus root 5 by 2 is the answer. I think D is the answer. 3 minus root 5 by 2. D is the answer. Choice mo. Choice mo ma x barabar 1 by 5 lewa mo. Tami aho to kari ho se gyane ke bhai cos inverse x vatta cos inverse x vatta sin inverse x. Koti prati vidayo chhe. એટલે કે pi by 2 આના બદલે pi by 2 प्लस cos inverse x એટલે pi by 2 એટલે અહીંયા પ્લસ એટલે બીજું ચરણ વિધેય બદલાય cos નું થઈ જાય sin અને આને કહેવાય pi by 2 + θ એટલે કે sin θ બટ માઈનસ કારણ કે cos છે cos બીજા ચરણમાં ઋણ એટલે એની નિશાની આને આપતો જાય cos નું sin pi by 2 હોય ત્યારે વિધેય બદલાય એટલે sin θ θ એટલે cos inverse x છે પણ અહીંયા sin હોય તો એ sin inverse હોવું જોઈએ અને તમે આને sin inverse માં ફેરવી શકો છો this is sin inverse 1 minus x square કેવી રીતે તો આપણે આવડે યાર સી કાટકોણ ત્રિકોણ પાબા અપોન કર્ણ એટલે આની કિંમત મળે 1 minus x square તો સાબા અપોન કર્ણ એટલે આ કિંમત હવે sin ઓફ sin inverse x जगह 1 by 5 मुकी दो minus sin of sin inverse 24 ना छेद में 25 अंदर प्रतिविधि छे એટલે લાયસન્સ ગ્રાન્ટેડ છે પ્રતિવિધય હંમેશા યોગ્ય પ્રદેશમાં જ હોય એટલે સીધો બહાર નીકળે minus આમના અંડર રૂટ 24 ના છેદ માં 25 અથવા minus અંડર રૂટ 24 રૂટ વગર 5 આમ લખો તો ચાલે आई थिंक ऑप्शन में सी माइनस रूट 24 ना छेद में 5 હવે આમાં વાત એવી છે આ દાખલો કોઈ એનસીઆરટી બેઝ હતો ગુજકેટ માં પૂછાયો હતો 25મો અને 26મો દાખલો લાસ્ટ લેક્ચર માં તમને ગણાવી દીધો હતો આપણે સ્પેશિયલ કેસીસ લીધા હતા સાઇન ઇન્વર્સ ના તમને ખબર હતી કે શરત બદલાવીએ જવાબ ચેન્જ થાય બંને દાખલા ગણાવી દીધા છે તો અહીંયા આપણો એસાઇનમેન્ટ પૂરું થાય છે હોમવર્કમાં આ આખો એસાઇનમેન્ટ તમારે ગણીને બતાવવાનું છે એક આ મસ્ત દાખલો છે ધ વેલ્યુ ઓફ વી હેવ ટુ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધીસ સી સિન્સ ધીસ ઇઝ કોટ એન ઇનસાઇડ બ્રેકેટ કોટ ઇનવર્સ સો નો પ્રોબ્લેમ વેનેવર ઇનસાઇડ ઇઝ ઇનવર્સ ઇટ ઇઝ ઇઝી So first of all,
સૌથી પહેલા તો આપણે આના વિશે વિચાર કરીશું કે આ સિગ્મા વાળો પાર્ટ શું છે. હું અહીંયા લખીશ, સૌથી પહેલા તો કોટ ઇનવર્સ કે સ્ક્વેર પ્લસ કે પ્લસ વન. હવે એક વાત સારી છે કે કે ની કિંમત ધન છે બધી, એટલે કોટ ઇનવર્સ ને આપણે પહેલેથી જાણીએ છીએ કે ભાઈ કોટ ઇનવર્સ ને ટેન માં ફેરવી નાખવાનું, એટલે આપણી માટે કામ ઈઝી થઈ જાય. તો આને ટેન ઇનવર્સ માં ફેરવું છું. ધીસ ઇઝ ટેન ઇનવર્સ વન અપોન કે સ્ક્વેર પ્લસ કે પ્લસ વન. હવે ટેન ઇનવર્સ નું સૂત્ર હોય ને, તો ટેન ઇનવર્સ નું સૂત્ર આવું હોય ને તો મજા આવે કે વન પ્લસ એક્સ વાય એક્સ માઇનસ વાય, આવું કઈ હોય ને તો મજા આવે. તો તમે આને આની પછી આવું લખી શકો, ટેન ઇનવર્સ એક્સ માઇનસ ટેન ઇનવર્સ વાય, આવું તમે લખી શકો છો. તો જો વન પ્લસ એક્સ વાય વન તો છે જ, એટલે હું એને એક ને અહીંયા લખી નાખું અને કે સ્ક્વેર પ્લસ કે ને અહીંયા લખું, માથે એક આમ નામ રહેવા દઉં ટેન ઇનવર્સ આમ નામ. તો હવે આપણું મગજ ચાલે, 100% મગજ ચાલે. વન પ્લસ આમાંથી હું કે કોમન લઈ લઉં, કે પ્લસ વન થઈ ગયું. સો ધીસ ઇઝ એક્સ ધીસ ઇઝ વાય, આમ કે પ્લસ વન માઇનસ કે. You can see that x minus y, 1 plus xy. તો આમાંથી આ બાદ કરો એક આવી જાય, અને માઇનસ માં કોઈ શરત નડતી નથી, એટલે હું આ નામ લખી શકું tan ઇનવર્સ k plus 1 minus tan ઇનવર્સ k. આગળ શું હતું ભાઈ કોટ ની આગળ? સિગ્મા k is equal to 1 to 5, એટલે સિગ્મા ની લાગશે. આ બધા સ્ટેપમાં સિગ્મા છે, સિગ્મા કે ઇક્વલ ટુ 1 ટુ 5. ચલો પહેલા એક લગાડો અને એક લગાડ્યો, ટેન ઇનવર્સ 2 માઇનસ ટેન ઇનવર્સ 1 પ્લસ બે લગાડો, ટેન ઇનવર્સ 3 માઇનસ ટેન ઇનવર્સ 2. જો બે મૂકો એટલે 3 અને 2 એન્ડ સો ઓન. છેલ્લે 5 લગાડો સિગ્મા એટલે ટેન ઇનવર્સ 6 માઇનસ ટેન ઇનવર્સ 5. હવે સ્પષ્ટ છે જો ક્રોસમાં કેન્સલેશન થાય છે, એટલે કે આ આની યાર આની પહેલાની યાર કેન્સલ થશે, આ બે વચ્ચે, એટલે કે આમ ટેન ઇનવર્સ 6 માઇનસ ટેન ઇનવર્સ 1, અને એનો મતલબ ટેન ઇનવર્સ 6 માઇનસ 1 1 પ્લસ 6 ઇન્ટુ 1, એટલે કે ટેન ઇનવર્સ 5 બાય 7, અને આ આખાનું સદરૂપ ટેન ઇનવર્સ 5 બાય 7 આવ્યું. આ ધન છે એટલે એને ટેસ થી કોટ ઇનવર્સ 7 બાય 5 લખી શકાય. એટલે આ આખા બોક્સ ની કિંમત મૂકીએ તો 5 ઇન્ટુ કોટ ઓફ કોટ ઇનવર્સ 7 બાય 5. સો ધીસ ઇઝ 5 7 બાય 5 એન્ડ ધ આન્સર ઇઝ 7. સુપર ઓરિજિનલ જેડબલી નો ક્વેશ્ચન કહી શકાય. પણ આવા પ્રશ્નો હોય જેડબલી માં, આપણે તો હજી ઘણો સમય છે અને કેટલી પ્રેક્ટિસ હશે પ્રતિવિધિની, અને બધા દાખલા ચેસ કરી નાખશું એટલે આપણને આવડશે. સુપર, આગળ વધીએ. એડવાન્સ જેડબલી ની થોડીક ઝાંખી આપતો આ દાખલો છે, એટલે કદાચ આવા દાખલા આપણે કર્યા હોય તો શું છે કે થોડુંક જે ડબલી ઈઝી લાગે એમ, એટલે આવા દાખલાની પ્રેક્ટિસ કરવી પડે. આપણે વધારે દાખલાઓ ગણશું, ચિંતા નહીં કરતા. તમારા એસાઇનમેન્ટમાં હું આવા દાખલાઓનો ઉમેરો કરીશ કે જેથી મારે ગણાવવા પડે પાછળથી. હવે ઇફ એટલે એમાં કઈ ચિંતા નહીં કરવાની કે જો એફ ઓફ એક્સ આપેલું હોય અને આ એફ ઓફ આની કિંમત આલ્ફા હોય તો એફ ઓફ આની કિંમત પૂછી છે. હવે આની કિંમત સીધી પૂછે ને ટેન ઇનવર્સ ઓફ ટેન 8, તો આપણે ગણી શકીએ છીએ, તો આપણે શીખી ગયા છીએ એમ. આની કિંમત પણ પૂછી છે, પણ એફ ઓફ ઈ નવું આવ્યું. હવે પહેલા તો આના પરથી એક એવું જબરજસ્ત મગજ ચાલે કે આ બધી અયુગ્મ ઘાતાંક એમાં એક ઋણ વાળું પદ છે, તો એનો મતલબ તમે જો આ બેનો સરવાળો કરો ને તો ધીસ ઇઝ ઓલવેઝ 2. લેટ અસ વી વિલ એડ બોથ ધીસ ફંક્શન એફ ઓફ એક્સ, એટલે આ લખેલું છે એનું ઇઝ
माइनस एक्स एटले आ कैंसल आ कैंसल आ कैंसल जो ले जो बराबर आ एक बे त्रण चारे चार कैंसल कारण के बधानी निशानी उल्टी थी जैसे आ प्लस छे लखो भाई मैंने कई वांधो नहीं जो एक्स नी अग्यार वत्ता एक्स नी नौ एक्स नी सात एक्स ओगन प्लस वन हवे माइनस एक्स एटले के माइनस एक्स नी अग्यार माइनस एक्स नी नौ आ प्लस थी जाए सात अने आ तो प्लस वन ज रहे सो दिस इज इक्वल टू टू तो आज विचार छे के बे विधेय एफ ऑफ एक्स अने एफ ऑफ माइनस एक्स नो सरवाळो बे थाय छे दिस इज मोस्ट इम्पोर्टेंट आइडिया હવે દાખલો થઈ જાય જો આ વિચાર આવી જાય તો કેવી રીતે જુઓ સૌથી પહેલા આની વાત કરી આઠ રેડિયન ની આઠ રેડિયન એટલે એક રેડિયન એટલે સત્તાવન અંશ આઠ સત્તુ છપ્પન નો છગડો વધી પાંચ આઠ પંચા ચાલીસ ને પાંચ પિસ્તાલીસ ચારસો ને છપ્પન અંશ એપ્રોક્સિમેટલી એટલે કે ચારસો પચાસ થી આગળ જવાનું સી ઝીરો નવ એકા નવ નવ દુ અઢાર નવ તેરી સત્યાવીસ નવ ચોક છત્રી નવ પંચા પિસ્તાલીસ એટલે કે અહીંયા ફાઈવ પાઈ બાય ટુ અને થ્રી પાય સો એટ રેડિયન ઇઝ બિટવીન ફાઈવ પાઈ બાય ટુ ટુ થ્રી પાય અહીંયા છે પણ સાઈન નો યોગ્ય પ્રદેશ તો અહીંયા હોય છે એટલે આપણે એક સર્કલ વધારે ફરી ગયા જો ટુ પાય બાદ કરીએ તો એ પાછા અહીંયા જઈએ અહીંયા એટલે ક્યાં આવીએ પાઈ બાય ટુ થી પાઈ વચ્ચે એટલે હજી એમાંથી એક પાઈ બાદ કરીને અહીંયા લાવવા માટે થ્રી પાઈ બાદ કરવા પડે બધામાંથી થ્રી પાઈ બાદ કરતા ફાઈવ પાઈ બાય ટુ માઇનસ થ્રી પાઈ થ્રી પાઈ માઇનસ થ્રી પાઈ હવે છે ને ધીરે ધીરે પ્રેક્ટિસ થી તમને આઈડિયા આવવા મળશે તમારે હવે ચરણના કુંડાળ નહીં ફરવા પડે આ જે કન્ડિશન આવે ને એમાં જોઈ લેવાનું કે હવે આઠ માંથી કેટલું બાદ કરીએ કે જેથી અહીંયા અહીંયા બેલેન્સ કન્ડિશન સાઈન ની આવી જાય છે પાય ટુ પાય થ્રી પાય ફોર પાય શું બાદ કરીએ તો આમ થ્રી પાય બાદ કરો ને તો હવે આઈડિયા આવી જાય કે આમાંથી થ્રી પાય જાય તો આ માઇનસ પાય બાય ટુ થઈ જાય આ ઝીરો થઈ જાય ધીરે ધીરે સ્પીડ આવી જશે તમારી સો ધીસ ઇઝ માઇનસ પાય બાય ટુ એટ માઇનસ થ્રી પાય ઇઝ ઝીરો તો હવે આપણે સાઈન અને ટેન બંને વિશે વિચારો બંને વિશે વિચારી લઈએ પહેલા હું સાઈન વિશે વિચારી લઉં કે સાઈન એટ માઇનસ થ્રી પાય અને સાઈન એટ વચ્ચે શું સંબંધ છે માઇનસ કોમન લો અયુગ્મ વિધેય છે થ્રી પાય માઇનસ એટ થ્રી પાય એટલે અહીંયા આવે માઇનસ એટલે બીજું ચરણ બીજા ચરણમાં સાઈન ધન એટલે કે માઇનસ સાઈન એટ એકબીજાના વિરોધી છે તો એનો મતલબ અહીંયા હું આમ લખીશ એફ ઓફ સાઈન ઇનવર્સ ઓફ સાઈન એટ ના બદલે એફ ઓફ સાઈન ઇનવર્સ ઓફ માઇનસ સાઈન એટ ના બદલે આ એકબીજાના વિરોધી છે એટલે કે માઇનસ સાઈન એટ માઇનસ થ્રી પાય હું આવું લખીશ તો આ માઇનસ છે એ બહાર નીકળશે એટલે કે એફ ઓફ આ માઇનસ બહાર નીકળે માઇનસ સાઈન ઇનવર્સ ઓફ સાઈન એટ માઇનસ થ્રી પાય આની આ વાત ફરીવાર જગ્યા નથી એટલે ફરીવાર આની વાત લખું છું ફરીવાર આની વાત લખું છું જો સાઈન ઇનવર્સ ઓફ સાઈન એટ એફ પછી લખી ચાલશે ધીસ ઇઝ સાઈન ઇનવર્સ ઓફ માઇનસ સાઈન એટ માઇનસ થ્રી પાય કારણ કે એકબીજાના વિરોધી છે માઇનસ ને સૌ હું બહાર લઈ લઉં આ યોગ્ય પ્રદેશમાં છે એટલે એટ માઇનસ થ્રી પાય એટલે કે થ્રી પાય માઇનસ એટ લખી શકાય આવું જ ટેન માટે વિચારીએ કારણ કે સાઈન ને ટેન નો યોગ્ય પ્રદેશ આ જ છે એટલે કે આનો ટેન લેતા અને ટેન એટ માઇનસ કોમન લેતા ટેન થ્રી પાય માઇનસ એટ થ્રી પાય માઇનસ એટ બીજા ચરણમાં ટેન ઋણ હોય માઇનસ ટેન એટ એટલે કે પ્લસ ટેન એટ તો બંને નિશાની સમાન છે એટલે કે ટેન ઇનવર્સ ઓફ ટેન એટ બરાબર ટેન ઇનવર્સ ઓફ ટેન એટ માઇનસ થ્રી પાય ઇઝ ઇક્વલ ટુ એટ માઇનસ થ્રી પાય તો આમ જુઓ તમે
तो जो हूँ एट माइनस थ्री पाई ने थोड़ी क्वार माटे थीटा धारी लो आने हूँ तो आनी किम्मत आवी छे आनी किम्मत माइनस एट माइनस थ्री पाई आने मैं थीटा धारी लीधो छे એટલે કે આને માઇનસ થીટા કહેવાય. ધીસ ઇઝ એફ ઓફ માઇનસ થીટા એન્ડ ધીસ ઇઝ આ આખો આ જે બોક્સ કર્યો એ થીટા છે એફ ઓફ થીટા. અને હું જો આ બેનો સરવાળો કરું તો શરૂઆતમાં આપણને આની કિંમત આપી હતી બે. હવે આપણને પૂછી કોની કિંમત છે એફ ઓફ થીટા આની કિંમત પૂછી છે અને આ આખાની કિંમત एफ ऑफ साइन इनवर्स ऑफ साइन एट आ लखेलू छे ई छे आ आखा नी किंमत अल्फा छे दिस इज अल्फा तो एफ ऑफ थीटा એટલે 2 माइनस अल्फा કહેવાય. आंसर इज डी. सी जेंटली जेंटल दाखलो હતો जबरदस्त दाखलो હતો. एक बार એવું હોય તો જો ઝડપથી રિવિઝન કરી શકાય. एफ ऑफ एक्स આપ્યો હોય એમાંથી આ વિચાર કાઢવો પડે કે એફ ઓફ એક્સ અને એફ ઓફ માઇનસ એક્સ નો સરવાળો બે થાય છે. પછી આપણે આઠ રેડિયન વિશે વિચારીએ તો આઠ રેડિયન છે એ ફાઈવ પાઈ બાય ટુ થી થ્રી પાઈ એટલે થ્રી પાઈ બાદ કરીએ તો એટ પાઈ માઇનસ થ્રી પાઈ સાઇન ટેન ના યોગ્ય પ્રદેશમાં આવે. આનો સાઇન ને આનો ટેન લેતા આનો સાઇન લીધો આપણે એટલે એનો સાઇન લીધો એટલે આપણે ખબર પડી કે એ બંનેની સાઇન એટ અને આની નિશાની વિરોધી છે. વિરોધી છે એટલે સાઇન એટ ની જગ્યાએ માઇનસ લખાય. એ માઇનસ થી તો બહાર નીકળે અને આ યોગ્ય પ્રદેશમાં છેલ્લી બહાર નીકળે એટલે એટ માઇનસ થ્રી પાય આગળ માઇનસ આવે અને ટેન માં એવી રીતે એટ માઇનસ થ્રી પાય આવે. જો આને થીટા ધારી લઈએ તો આને એફ ઓફ થીટા કહેવાય આને એફ ઓફ માઇનસ થીટા કહેવાય. એટલે આ બંને નો સરવાળો બે છે પણ આની કિંમત આલ્ફા છે દિસ ઇઝ આલ્ફા. તો એફ ઓફ થીટા આ પૂછો છે આ આખો પૂછો છે દિસ ઇઝ ટુ માઇનસ આલ્ફા ડી. સુપર. નેક્સ્ટ થોડોક સહેલો દાખલો છે. જો સાઇન ઇનવર્સ વત્તા કોસ ઇનવર્સ બરાબર પાઈ બાય ટુ. હવે ચોખ્ખી વાત છે કે બંને કોટી વિધેય છે. આ બંનેનો સરવાળો પાઈ બાય ટુ તો જ થાય જો આ સાઇન ઇનવર્સ એક્સ હોય અને આ કોસ ઇનવર્સ એક્સ હોય. એનો મતલબ એમ કે આ બી સમાન હોય તો જ પાઈ બાય ટુ થાય. એટલે કોણ કોને કોને સમાન લેતા એક્સ સ્ક્વેર માઇનસ એક્સ ની ચાર છેદમાં ત્રણ અનંત સુધી છે ડોટ 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 કઈ નથી કીધું એટલે ઇઝ ઇક્વલ ટુ એક્સ ની ચાર વત્તા એક્સ ની બાર છેદમાં નવ અનંત સુધી. હવે અનંત પદો હોય ને સરવાળા બાદબાકીમાં એટલે ચેક કરી લેવાનું કે ભાઈ અનંત સંગુણોત્તર શ્રેણી તો નથી ને. અનંત સંગુણોત્તર શ્રેણીનો સરવાળો એસ બરાબર એ અપોન વન માઇનસ આર થાય. એ એટલે પ્રથમ પદ, આર એટલે બીજું પદ છેદમાં પહેલું પદ. તો અનંત સંગુણોત્તર શ્રેણી છે. તમે જુઓ આ એક્સ સ્ક્વેર તમે આને માઇનસ એક્સ સ્ક્વેર બાય થ્રી વડે ગુણો એટલે આ આવે આને માઇનસ એક્સ સ્ક્વેર બાય થ્રી વડે ગુણો એટલે પ્લસ આવે પછી પાછું માઇનસ. તો અનંત સંગુણોત્તર શ્રેણી છે કે આમાં પહેલું પદ એક્સ સ્ક્વેર છે અને આર એટલે માઇનસ એક્સ ની ચાર છેદમાં ત્રણ છેદમાં એક્સ સ્ક્વેર એટલે કે માઇનસ એક્સ સ્ક્વેર બાય થ્રી છે આર એટલે. એવી જ રીતે આમાં પ્રથમ પદ એક્સ ની ચાર છે અને આર એટલે માઇનસ એક્સ ની ચાર છેદમાં ત્રણ છે. તો આ સૂત્ર મુજબ એ અપોન વન માઇનસ આર મુજબ એક્સ સ્ક્વેર અપોન વન માઇનસ માઇનસ એક્સ સ્ક્વેર બાય થ્રી અને એક્સ ની ચાર અપોન વન માઇનસ માઇનસ એક્સ ની ચાર છેદમાં ત્રણ. હવે અહીંયા એક્સ સ્ક્વેર અહીંયા એક્સ ની ચાર એટલે એક એક એક્સ સ્ક્વેર કેન્સલ થાય નહીં પણ આપણે કરી નાખ્યો અને એક એક્સ ની કિંમત ઝીરો રજીસ્ટર કરી લીધી કે એક્સ બરાબર ઝીરો તો છે. જો ઝીરો ઝીરો એટલે સમાધાન કરે છે એક એક્સ ની કેટલી કિંમત તો મળે તો એક કિંમત તો મળે જ છે. તો હું લખીશ વન અપોન લસાલો થ્રી પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અપોન થ્રી પ્લસ એક્સ એસ ટુ ફોર. આ છેદના તગડા છે એ બી કેન્સલ થઈ ગયા. વિભાજો આને એ ગુણાવો આને એ ગુણાવો એટલે થ્રી પ્લસ એક્સ એસ ટુ ફોર બરાબર થ્રી એક્સ સ્ક્વેર પ્લસ એક્સ એસ ટુ ફોર. આ કેન્સલ સ્વાભાવિક છે. તો આમાં દેખાય છે સાવ સહેલી વાત છે કે એક્સ સ્ક્વેર બરાબર એક એટલે એક્સ બરાબર વત્તા ઓછા એક તો ટોટલ ઝીરો માઇનસ એક એક ટોટલ કેટલી કિંમતો મળે છે એક્સ ની ત્રણ કિંમતો મળે છે. તો થોડોક સહેલો દાખલો હતો.
खाली आ एक कॉन्सेप्ट आवड़ो जो तो साइन इनवर्स एक्स वत्ता कॉस इनवर्स एक्स पाई बाय टू थाय आ भी समान छे आपणे आवड़ो जो तो किंमत मिली जाए। आगे बढ़िए आना ऑप्शन है, ऑप्शन मैं नहीं ले गया, ऑप्शन तमने आपी दो 1 2 3 4 सिग्मा लागू पड़िए पहला एक मूकिए साइन इनवर्स ऑफ साइन वन एक मूकी साइन इनवर्स ऑफ साइन थ्री बे मूको एटले साइन इनवर्स ऑफ त्रण मूको 5 साइन इनवर्स ऑफ साइन 7 एंड दिस इज साइन इनवर्स ऑफ साइन 9 એટલે પૂરા વસૂલ થઈ જાય દાખલામાં પૂરેપૂરી મહેનત વસૂલ થઈ જાય જો આ તો એક આવે હું કામ કારણ કે 57 સાઈન ના યોગ્ય પ્રદેશમાં જે સીધા બહાર નીકળે 3 છે એ સાઈન ના યોગ્ય પ્રદેશમાં નથી અને તમારે જાતે વિચારવાનું છે કે આ શું કામ પાઈ માઈનસ 3 આવે છે એ તમારે જાતે વિચારવાનું છે 5 સાઈન ના યોગ્ય પ્રદેશમાં નથી તો એ 5 માઈનસ 2 પાઈ હું સીધો જવાબ લખીશ આ પણ યોગ્ય એક યોગ્ય પ્રદેશમાં નથી 7 માઈનસ 2 પાઈ એન્ડ ધીસ ઇઝ 3 પાઈ માઈનસ 9 હવે આજે અઢળક દાખલા આપણે ગણ્યા છે આ બધા એટલે આ જવાબો કેમ આવ્યા એ તમારે જાતે વિચારવાનું છે તો બસ જવાબ આપણો મળી ગયો પાઈ 3 પાઈ 4 પાઈ કેન્સલ સાદરૂપ આપતા 7 ને 5 12 ને 1 13 માંથી 12 જાય 1 ઇઝ ધ આન્સર સોલિડ દાખલો હતો તો આમ આજના લેક્ચરમાં આપણે ખૂબ સારા દાખલા ગણ્યા એસાઇનમેન્ટ પૂરું કર્યું 26 એમસીક્યુ નો એમાં ઘણા દાખલાઓ સારા હતા પાછળ આપણે 500 દાખલા જેડબલી એડવાન્સ સુધીના કોન્સેપ્ટ આવે એવા બેઝિક કોન્સેપ્ટ એડવાન્સના કહી શકાય પૂછાય પણ ખરા એવું નથી મેં તમને જે ગણાવ્યો એવા ન જોઈ તો ન્યા કોન્સેપ્ટ સુધી આપણે ગયા હજી ખૂબ પ્રેક્ટિસ કરશું હજી નિરવસર પણ આ ચેપ્ટરમાં તમને જેડબલી ની પ્રેક્ટિસ કરાવશે તમારી પાસે રેફરન્સ બુક છે એમાં લેવલ 1 લેવલ 2 ના બધા દાખલાઓ છે એ તમે ઘરે અત્યારે પ્રેક્ટિસ કરતા હશો કારણ કે રવિવારની ટેસ્ટમાં આ ચેપ્ટર છે મોક ટેસ્ટમાં તો ટોપ તૈયારી કરો સમયનો બેસ્ટ ઉપયોગ કરો તમને શ્રેષ્ઠ શીખવાડવામાં આવે છે હું તમને ગેરંટી આપું કે આપણે લોકો જે ભણી રહ્યા છીએ એટલે આપણે બીજાને ક્રિટિસાઇઝ નથી કરતા કે બીજા ખોટું ખરાબ ભણે છે પણ આપણે શ્રેષ્ઠ ભણી રહ્યા છીએ એ મને ખબર છે એમાં કાંઈ જ બાકી નથી રહેતું જે મોટા મોટા ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ને દિલ્હી ને એવા મોટા મોટા શહેરોમાં કોટામાં જે ભણવા જાય છે 2-2-5-5 લાખ રૂપિયાનો ખર્ચો કરીને ડેફિનેટલી એ લેવલનું આપણે ભણી રહ્યા છીએ એમાં કાંઈ બાકી નથી રહેતું બસ તમને જે સિસ્ટમમાં નાખવામાં આવ્યા છે એ સિસ્ટમ પ્રમાણે હાલવાનું છે ટોપ મહેનત કરવાની છે બેસ્ટ રિઝલ્ટ લાવશો તમે લોકો આજે અહીંયા સુધી રાખીએ હોમવર્ક હું મોકલાવું છું થેન્ક યુ